અમદાવાદ સોલા જાયડસ હોસ્પિટલે રેમડેસિવીર ઇન્જેક્શન લેવામાં આમ જનતાની કપોડી હાલત. તમે જોઈ શકો છો કોવિડ-19 કોરોનાની કહેની મોજ. અમદાવાદ સોલા જાયડસ હોસ્પિટલ ખાતે રેમડેસિવીરનું વિતરણ 2 દિવસથી ચાલુ કરવા આવેલ છે, પરંતુ કોઈપણ પ્રકારની સરકારી કોવિડ-19 ગાઈડલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તમામ પ્રકારે કોવિડ-19 ગાઈડલાઇનને ઉલ્લંઘન કરવામાં આવેલ છે. આ લાઇનોની કતાર લાગી છે, તેમાં તમે જોઈ શકો છો કોઈપણ માણસોએ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખ્યું નથી. રેમડેસિવીર ઇન્જેક્શન લેવામાં પડાપડી થઈ રહેલી જોવા મળે છે. અને બીજું, જે કંઈ પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કે કેળવણી રાખવામાં આવેલ નથી તે બાબતને લઈને આમ પ્રજા જનતા ખૂબ જ પરેશાન થઈ ગયેલ છે. તેમજ જાયડસ હોસ્પિટલથી પણ એવી પરેશાની મળી રહી છે કે 300 થી 700 સુધી જ રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે રોજ રોજ સ્ટોક ખતમ થઈ જાય છે અને આમ જનતા પરેશાન થઈ રહી છે. જો આ રેમડેસિવીર ઇન્જેક્શન લેવાથી જો કોવિડ-19 કોરોના કહેર જો કાબૂમાં આવતો હોય તો વ્યવસ્થા જાળવવી જોઈએ. તંત્રએ આ બાબતને ધ્યાન પર લેવી જોઈએ ને આ ડિજિટલ ઇન્ડિયામાં આજે આપણું ગુજરાત પરેશાન છે.